विषय गुजराती धोरण 10 प्रकरण 17 दिवसो जुदाईना जाय छे। मित्रों अगाउना वीडियो में आपणे आ सुंदर गजलनी समझूती जोई हती। आपणे काव्यनु सरस दान पण कर्युं अने कवि श्री गणी दहीवालानो परिचय पण मेळवी लीधो। तो आ वीडियो में आपणे शब्दार्थ अने भाषा अभिव्यक्तिनी माहिती मेळवीशुं। शब्द समझूतीमां शब्दार्थमां पहेलो शब्द छे उन्नति एटले के ऊंची जई रहेली स्थिति। बीजो शब्द छे चीर एटले के वस्त्र के कापड़। कफन शबने ओढ़ाड़वानुं लुगड़ू जेने खापण पण कहेवामां आवे छे। रंकनो अर्थ छे गरीब। आगळ जोईए विरुद्धार्थी शब्दोमां पहेलो शब्द छे रंक तो तेनुं विरोधी थशे धनवान। उन्नतिनो विरोधी शब्द छे अवनति। संमतिनुं विरोधी थशे असंमति। शत्रु तो मित्र। जुदाईनुं विरोधी मिलन। धरा एटले के पृथ्वी जेनो विरोधी शब्द छे गगन। आगळ जोईए भाषा अभिव्यक्तिमां कह्युं छे अहीं प्रथम छ पंक्तिओमां सतत अने पछी एकांतरे सुधी शब्दथी अंत्यानुप्रास वणायो छे। पहेली छ पंक्तिओमां सतत सुधी शब्दनो उपयोग थयो हतो, त्यार पछी एकांतरे तेनो उपयोग थयो छे। गजलमां प्रास सभर शब्दो रदीफ तरीके ओळखाय छे। आवा जे शब्दो जे सरस प्रास बनावता होय, सरस प्रासनी रचना करता होय तेने गजलनी भाषामां रदीफ तरीके ओळखाय छे। आगळ कह्युं छे कि मिलन स्वजन पतन मन चमन गगन जीवन नयन कफन अने अगन पण प्रास सभर शब्दो छे जे शरूआतमां सतत अने त्यारबाद एकांतरे सुधीनी आगळ वपराया छे। ફરીથી તમે કાવ્યની પંક્તિઓ જોઈને જોઈ શકો છો। રદીફની આગળ વપરાતા આ પ્રાસ સભર શબ્દો કાફિયા તરીકે ઓળખાય છે। જુઓ ગઝલમાં ખાસ આવા શબ્દોનો ઉપયોગ થાય છે, જે રદીફની આગળ વપરાય તેને કાફિયા તરીકે ઓળખાય। જે આપણે ઉપર ઉદાહરણ જોયું મિલન સ્વજન પતન, તેમજ આપણે રદીફનો પણ પરિચય મેળવ્યો। જે વાત હવે દર્દ થઈ ગઈ હશે તમને સમજાઈ ગઈ હશે કે રદીફ કોને કહેવાય અને કાફિયા કોને કહેવાય। ભાષાના જ્ઞાનની સાથે આ બધી અભિવ્યક્તિઓની માહિતી હોવી એક સારી વાત છે। જેને ભાષાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તેને આ બધી બાબતો યાદ રાખવી જોઈએ। આગળ કહ્યું છે કે ભાવની ચોટદાર અભિવ્યક્તિ માટે કવિએ આ ગઝલમાં ધરા ગગન ઉન્નતિ પતન રાજ રંગ શત્રુ સ્વજન જેવા વિરુદ્ધાર્થી પ્રયોજ્યા છે અને રજૂઆતને વધુ ધારદાર બનાવી છે। નીચે પંક્તિ પણ છે, ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી। આમ અહીં વિરોધી શબ્દોનો ખૂબ જ સરસ અને ધારદાર ઉપયોગ થયો છે। જ્યારે અપેક્ષિત બે વિકલ્પોમાંથી એક પણ શક્ય ન હોય ત્યારે આવી રચના પદ્ય કે ગદ્યમાં થાય છે। આવી રચનાઓમાં નિષેધવાચક અવયવ જે ક્રમે વપરાય છે તેની પણ ખાસ નોંધ લો। આ પ્રકારની અન્ય પંક્તિઓ કાવ્યમાંથી શોધીને સમજીને દ્રઢ કરો કે જે બે વિકલ્પ આપેલા હોય તેમાંથી એક પણ શક્ય ન હોય। જે ઉપર કહ્યું છે કે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ કે ન પતન સુધી, તો આ બધા નિષેધવાચક અવયવ છે। આગળ કહ્યું છે કે અંતિમ શેરમાં કવિ પોતાનું ઉપનામ તખલ્લુસ વણે છે। ઉપનામને કહેવાય તખલ્લુસ। કવિ અહીં ગની તખલ્લુસનો ઉપયોગ કરે છે, તો આ અંતિમ શેરમાં ગની નામ વણી લેવાયું છે। આમ અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે। પછીના વિડીયોમાં મળીએ એક નવા પ્રકરણની સમજૂતી સાથે। નમસ્કાર।